गुड मॉर्निंग विद्यार्थी मित्रों, थी मॉडर्न हाईस्कूल वांका नायर रसायण विज्ञान लेक्चर में तमारो स्वागत करे छे। अत्यार सुधी आपणे चेप्टर नंबर 6 रसायण विज्ञान में छठा चेप्टर में धातु कर्म विधेयना बे तबक्का सीखी गया। पहला तबक्का में काची धातुओनो संकेन्द्रण माटेनी मुख्य चार रीत, काची धातुना संकेन्द्रण माटेनी मुख्य चार रीत। पहली रीत जलीय प्रक्षालन, बीजी रीत चुंबकीय अलगीकरण, त्रीजी पद्धति फेण प्लवन पद्धति अने चौथी निक्षालन पद्धति सीखी गया। योग्य धातु माटेमांथी योग्य पद्धतिनो उपयोग करवामां आवे छे। आ सिवायनी स्पेशल पद्धति पण काची धातुना संकेन्द्रण माटे उपयोगमां लई शकाय, पण जनरल मेथड आ प्रमाणेनी चार पद्धतिमांथी उपयोगमां लेवाय छे। त्યાર પછી બીજા તબક્કામાં સંકેન્દ્રિત કાચી ધાતુ કે એસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ, અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ બે તબક્કામાં થાય। પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન, કોઈ પણ સંકેન્દ્રિત કાચી ધાતુ છે એ સેલેથી રિડક્શન ન થઈ શકતું હોય તો રિડક્શન થઈ શકે તેવા પદાર્થ એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે। એટલે પહેલો તબક્કો ઓક્સાઇડમાં પરિવર્તન, ઓક્સાઇડમાં પરિવર્તન માટેની બે રીત નિસ્તાપન અને ભુંજન। ઓક્સાઇડ બન્યા પછી ઓક્સાઇડનું રિડક્શન, અહીંયા સુધીની વિગત ગઈકાલે આપણે જોઈ હતી। ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે સામાન્ય રીતે ઓક્સાઇડ સંયોજનો રિડક્શન કરવા માટે જુદા જુદા રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવે છે। તો કયા રિડક્શન કરતા યોગ્ય રહેશે જે તે ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે અથવા અયસ્કના રિડક્શન માટે, અને કયા તાપમાને આ રિડક્શન થઈ શકે છે તો તે કયા તાપમાને રિડક્શન થાય અને કયા પદાર્થ છે એ ઓક્સાઇડના રિડક્શન માટે યોગ્ય છે તો એના માટે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે। એ સિદ્ધાંતની મદદથી યોગ્ય રિડક્શન કરતા અને તાપમાન આપણે જાણી શકીએ છીએ। એના માટે ઉષ્મા ગતિશાસ્ત્રની પાયાની સંકલ્પના આપણે શીખી ગયા છીએ, તેનો ઉપયોગ કરવાનો થશે। ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ, કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવા માટે બે બાબત ઉપરથી નક્કી થશે, પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો કુલ ફેરફાર, પ્રણાલી અને પર્યાવરણની કુલ એન્ટ્રોપીનો ફેરફાર જાણવો પડે તેના ઉપરથી નક્કી થાય, અને બીજું પ્રક્રિયાની મુક્ત ઊર્જાનો ફેરફાર, પ્રક્રિયાની મુક્ત ઊર્જાનો ફેરફાર શું થાય છે તે જાણવાથી પણ નક્કી કરી શકીએ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં। અહીંયા આપમેળે રિડક્શન પ્રક્રિયા કોઈ પણ તાપમાને કરવી હોય તો એના માટે પ્રક્રિયા આપમેળે થવા માટે ડેલ્ટા સીની કિંમત એટલે કે ગિબ્સની મુક્ત ઊર્જા છે એ ઋણ થવી જોઈએ। પ્રક્રિયા માટે ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર ઋણ થવો જોઈએ તો પ્રક્રિયા આપમેળે થાય। તો કોઈ પણ પ્રક્રિયા કે ઓક્સાઇડનું રિડક્શન થશે અને ધાતુમાં રૂપાંતર થશે તો તે પ્રક્રિયા માટે ડેલ્ટા સીની કિંમત ઋણ થવી જોઈએ, એવું ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપરથી નક્કી થાય। બાકી પ્રક્રિયા આપમેળે થશે નહીં તો એ ઋણ કેવી રીતના બનાવી શકે, શું ફેરફાર કરવાથી, તો એ આપણે માહિતી મેળવવાની છે। ઉષ્મા ગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાનો ધાતુ કર્મવિધિના રૂપાંતરણમાં સિદ્ધાંત સમજવામાં મદદ કરે છે। અહીંયા ગિબ્સની ઊર્જા સૌથી વધુ સાર્થક પર્યાય છે, સૌથી વધુ ઉપયોગી છે। ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મ વિધિ પાયરોમેટ્રોલોજીમાં તાપમાન વિચરણ, જુદા જુદા તાપમાન માટે કયું તત્વ આપેલા ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે, ધાતુ ઓક્સાઇડ રિડક્શન કરવા માટે કયું તત્વ યોગ્ય રહેશે તેનું અર્થઘટન ગિબ્સ ઊર્જાથી કરવામાં આવે છે।
ગિબ્સની ઉર્જાથી નક્કી થશે. ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટે આપેલા માપદંડો એટલે કે આપેલા યોગ્ય તાપમાને ગિબ્સ ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ થવું જોઈએ. એના માટે તાપમાન નક્કી કરવાનું થશે. એ તાપમાનને ડેલ્ટા સીની કિંમત ઋણ થાય એટલે ગિબ્સ ઉર્જાના ફેરફાર માટેનું સમીકરણ અથવા સૂત્ર ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે. કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અહીંયા છે એન્થાલ્પીનો ફેરફાર, ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર, ડેલ્ટા સી ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર. પ્રક્રિયા આપમેળે થાય તો એના માટે ડેલ્ટા સીની કિંમત ઋણ હોવી જોઈએ. સામાન્ય રીતે આ પ્રક્રમ થતા હશે એમાં જો ડેલ્ટા એસની કિંમત, ડેલ્ટા એસની કિંમત છે ધન હોય તો ટી ડેલ્ટા એસની કિંમત છે ડેલ્ટા એચ કરતાં વધી જાય. ટી ડેલ્ટા એસનું મૂલ્ય જ્યારે ડેલ્ટા એચ કરતાં વધશે તો ડેલ્ટા સીની કિંમત ઋણ મળે. તો આપણી પાસે ડેલ્ટા એચ એન્ટ્રોપીનો ફેરફાર એને ગુણ્યા ટી એની કિંમત ડેલ્ટા એચ કરતાં વધુ થાય તો જ પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા એચ ધન હોય તો તાપમાન વધારતા ટી ડેલ્ટા એચનું મૂલ્ય વધશે જેથી ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ થાય. આ કિંમત ઓછી થાય, આ કિંમત વધી જાય ટી ડેલ્ટા એસ તો ડેલ્ટા જી ઋણ બને અને પ્રક્રમ આપમેળે થાય એટલે પ્રક્રિયા એ તાપમાને થઈ શકે જે તાપમાને તાપમાન વધારતા ટી ડેલ્ટા એસનું મૂલ્ય ડેલ્ટા એચ કરતાં વધી જાય, આના કરતાં વધી જાય ત્યારે પ્રક્રિયા છે એ આપમેળે થશે. બીજી બાબત જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન રિડક્શન યુગ્મથી થતી એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણમાં પરિણામે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બેનો સરવાળો કરવામાં આવે ડેલ્ટા જી માટે તો એ ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય છે. આ રીતનું યુગ્મન ઓક્સાઇડના નિર્માણ માટે ગિબ્સ ઉર્જા ડેલ્ટા આર જી વિરુદ્ધ તાપમાન ટીના આલેખ દ્વારા સમજી શકાય. ઓક્સાઇડના નિર્માણ માટેની પ્રક્રિયા માટે ડેલ્ટા સીની કિંમત તાપમાનની સાપેક્ષમાં કેટલી છે એનો આલેખ લેવામાં આવે તો એ આલેખ છે એની મદદથી કઈ પ્રક્રિયા માટે કેટલા તાપમાન ડેલ્ટા સીની કિંમત ઋણ થાય તાપમાન વિરુદ્ધ તાપમાનના અભ્યાસ ઉપરથી જ્યારે ડેલ્ટા સીની કિંમત બદલાય એના ઉપરથી નક્કી કરી શકાય છે. આ લેખમાં જ્યારે 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે થતો મુક્ત ઉર્જાના ફેરફાર છે એ આલેખમાં દર્શાવેલો છે. આ પ્રમાણેનો આલેખની રજૂઆત છે સૌ પ્રથમ એચ જે ટી એલિંગહામે કરી હતી. આ લેખનો ઉપયોગ કરીને એને નક્કી કરેલો હતો કયા તાપમાને આપેલા પ્રક્રિયક માટે ડેલ્ટા સીની કિંમત ઋણ મળે. એટલા માટે આ ઓક્સાઇડના રિડક્શન કરતાની પસંદગીની ગણતરી માટે નિર્વિવાદ પાયો પૂરો પાડ્યો. તો આ એલિંગહામ મેં આ રીતનો ઉપયોગ કરેલો હતો એટલા માટે એને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ આકૃતિ અયસ્કના તાપ્ય રિડક્શનની સુગમતા માટે મદદરૂપ છે. એલિંગહામ આકૃતિ છે તો એની મદદથી આપણે નક્કી કરી શકશું કયા તાપમાને આકૃતિ ઉપરથી કયા ઓક્સાઇડનું રિડક્શન માટે કોણ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. અત્યારે ગ્રાફમાં બતાવેલું છે અહીંયા ડેલ્ટા જીની કિંમત છે વાયક્સ ઉપર, એક્સ અક્ષ ઉપર તાપમાન ટીની કિંમત આપવામાં આવેલી છે. જુદા જુદા તાપમાન માટે ડેલ્ટા સીની કિંમત કેટલી થાય. દાખલા તરીકે 1600 અંશ સેલ્સિયસ તાપમાન છે, 1600 અંશ સેલ્સિયસ તાપમાન છે તો 1600 અંશ સેલ્સિયસ તાપમાન માટે એમ જીનો ગ્રાફ છે. એમ જીના ગ્રાફમાં કે એલના ગ્રાફમાં ડેલ્ટા આર સીની કિંમત કેટલી થાય તો આપણે નક્કી કરી શકીએ. ડેલ્ટા આર સીની કિંમત એલના ગ્રાફમાં ડેલ્ટા આર સીની કિંમત કેટલી થાય તો એ આપણે નક્કી કરી શકીએ. આ ડેલ્ટા આર સીની કિંમત મળે એલના ગ્રાફમાં. એવી જ રીતે એમ જીનો ગ્રાફ છે એના ગ્રાફમાં કિંમત મળશે. અમુક વક્ર અથવા તો કર્વ છે એ ડાયરેક્ટ ઉપર ચડતા જોવા મળે તો તે બિંદુ એ તાપમાનના બિંદુ કલમ બિંદુ કે ઉત્કલમ બિંદુ છે એનું દર્શાવતા હોય તો એના માટે કર્વ ડાયરેક્ટ ઉપર ચડતા જોવા મળે છે.
કરવો ડાયરેક્ટ ઉપર ચડશે. આયરિંગામનો ઉપયોગ છે આપણે હમણાં જોઈ. આપણે જાણીએ છીએ કે રિડક્શન દરમિયાન ધાતુના ઓક્સાઇડ વિઘટન પામે છે અને રિડક્શન કરતાં ઓક્સિજન દૂર કરે છે. ધાતુના ઓક્સાઇડ છે એનું વિઘટન થશે એના માટે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે અને એ રિડક્શન કરતાની સાથે ઓક્સિજન જોડાઈ જશે એટલે રિડક્શન કરતાનો ફાળો રિડક્શન કરતાનું ઓક્સિડેશન અને ધાતુ ઓક્સાઇડ રિડક્શન એવી બે પ્રક્રિયાઓના સરવાળો પૂરતો મોટો ઋણ કરવાનો છે જેથી કરીને આપમેળે પ્રક્રિયા થઈ શકે. ડેલ્ટા આરજીની કિંમત ઋણ કરવા માટે રિડક્શન કરતાની સાથે વપરાય છે. રિડક્શન કરતાનો ઉપયોગ થશે. અત્યારે આપણે ધાતુનું કોઈ પણ ધાતુ છે એનું ઓક્સિડેશન થતું હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા પ્રમાણે થશે એમ એક્સ એમાંથી ધાતુ આ એમ અને 1/2 એટલે રિડક્શન થયું. એમ એક્સ ધાતુનું એમ એક્સ ધાતુ ઓક્સાઇડ છે એનું રિડક્શન એમ અને ઓક્સિજનમાં થાય. સમીકરણ નંબર 6.15 જો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવે તો રિડક્શન કરતાં કાર્બનનું ઓક્સિડેશન આ પ્રમાણે થાય સી પ્લસ 1/2 એમાંથી બને CO ડેલ્ટા આર જી. કાર્બનનું સંપૂર્ણપણે રિડક્શન થયેલું ઓક્સિડેશન થશે તો કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થશે તો આ પ્રમાણે પ્રક્રિયા થશે 1C + 1O2 એમાંથી 1C O2. હવે આપણે છે સમીકરણ નંબર 6.15 જે ધાતુના રિડક્શન દર્શાવશે ધાતુ ઓક્સાઇડનું અને કાર્બન 6.16 એનું ઓક્સિડેશન દર્શાવે છે એ બંનેનો સરવાળો કરીએ તો હવે પછી મળશે MX + C એમાંથી બને M + CO. આ પ્રમાણેનું સમીકરણ મળ્યું. અથવા તો સંપૂર્ણ ઓક્સિડેશન થાય કાર્બનનું તો કાર્બન ડાયોક્સાઇડ બને તો આ પ્રમાણે સમીકરણ મળે. બે સમીકરણનો સરવાળો કરવામાં આવે ત્યારે 6.15 અને 6.17નો સરવાળો કરાય ત્યારે આ જ પ્રમાણે જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા હોય તો આ પ્રમાણે એનું ઓક્સિડેશન થાય CO + 1O2 એમાંથી બને CO2 અને ટોટલ પ્રક્રિયા MX + CO એમાંથી બને XM અને CO2 આ પ્રમાણે બનશે. હવે આ મુજબની પ્રક્રિયા માટે કયા તાપમાને પ્રક્રિયા છે એમાં આપમેળે થશે તો એના માટેની વિગત છે એલિંગહામ આકૃતિ ઉપરથી નક્કી થશે. એલિંગહામ આકૃતિ ઉપરથી નક્કી થાય છે એના માટેનું આપણે ઉદાહરણ જોઈએ. આપણે ધારો કે નક્કી કરવું છે AL2O3 એનું રિડક્શન કરવામાં આવે MG વડે રિડક્શન કરવામાં આવે એટલે અત્યારે જે AL2O3 ઓક્સિડેશન પ્રક્રિયા બતાવી છે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા થશે તો એના માટે ડેલ્ટા RG ની કિંમત અહીંયા જે બતાવવામાં આવેલી છે માઇનસ એનાથી વિરોધી એટલે કે પ્લસ કિંમત થશે. પ્લસ કિંમત થતી જોવા મળશે તો એ દરેક કિંમત ગ્રાફ ઉપરથી આપણે નક્કી કરી શકીએ ચોક્કસ તાપમાન. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે 400°C તાપમાને ઉદાહરણ લેવામાં આવેલું હોય 400°C તાપમાને કિંમત કેટલી થાય તે નક્કી કરવું હોય 400°C તાપમાન માટે તો AL ના અને MG ના AL અને MG બંનેના ગ્રાફ ઉપરથી આ કિંમતો આપણે નક્કી કરી શકીએ છીએ. બંને ઉપરથી છે નક્કી કરી શકીએ છીએ કે AL ઉપરથી અને MG ઉપરથી બંને માટે છે 400°C માટે છે એ નક્કી કરવામાં આવે તો કિંમત કેટલી થાય. AL માટે લગભગ 1000 થશે, MG માટે 1050 જેટલી થાય છે. તે ઉદાહરણ આપણે જોઈએ કે એના માટે AL2O3ના રિડક્શન માટે MG 400°C તાપમાને ઉપયોગી થાય કે નહીં. ત્યાર પછીને બીજું તાપમાન 2000°C તાપમાને ઉપયોગી થાય છે કે નહીં. 2000°C તાપમાને AL માટે કેટલી કિંમત મળે અને MG માટે કેટલી કિંમત મળે ગ્રાફ લંબાવીને તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક તમારી બાજુમાં લઈ લ્યો, આપણે એનું ઉદાહરણ જોઈએ.
400 સેલ્સિયસ તાપમાન માટે એ એલનો ગ્રાફ જોઈ તો એ એલ પ્લસ ઓ ટુ એ એલ એનું રૂપાંતર છે એ કરવામાં આવશે એ એલ પ્લસ ઓ ટુ ટેક્સ્ટબુક બાજુમાં લઈ લ્યો એટલે ગ્રાફ ઉપરથી તમે નક્કી કરી શકો. એલ પ્લસ ઓ ટુ તો એના માટે બનશે ટુ એલ ટુ ઓ થ્રી, ટુ એ એલ ટુ ઓ થ્રી, એ ટુ એ એલ ટુ ઓ થ્રી બને છે. એના માટે ડેલ્ટા આરસીની કિંમત લગભગ છે માઇનસ 1000 છે. એનાથી વિરુદ્ધ પ્રક્રિયા તો ઉષ્માગતિશાસ્ત્ર માટે આપણે શીખી ગયા છીએ. એલ ટુ ઓ થ્રી એનાથી વિરોધી પ્રક્રિયા થાય, એલ ટુ ઓ થ્રીનું રિડક્શન થઈને એ એલ બને તો એના માટે ડેલ્ટા આરસીની કિંમત પ્લસ 1000 થશે. એમ જી માટે આ જ તાપમાને ડેલ્ટા આરસીની કિંમત લગભગ માઇનસ 1050 લગભગ એટલી છે. બંને પ્રક્રિયાનો સરવાળો કરવામાં આવે એટલે આ સંપૂર્ણ પ્રક્રિયા થાય. એ પ્રક્રિયામાં એ એલ ટુ ઓ થ્રી એનું રિડક્શન થશે એ એલમાં, એમ જી છે ઓક્સિડેશન પામશે એમ જી ઓમાં. તો એના બંનેના પ્રક્રિયાનો સરવાળો જુઓ તો ડેલ્ટા આરજી 1000 માઇનસ 1050 એટલે માઇનસ 50. ડેલ્ટા આરજીની કિંમત માઇનસ 50 છે તો પ્રક્રિયા આપમેળે થાય કે ન થાય, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તમે વિચારી શકો છો. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં શું થાય એ તમે વિચારી શકો છો. ડેલ્ટા આરજીની કિંમત માઇનસ છે તો એનો મતલબ પ્રક્રિયા આપમેળે થશે, પ્રક્રિયા આપમેળે થશે. એનો મતલબ એવો થયો કે એલ ટુ ઓ થ્રી માટે એમ જી 400 અંશ સેલ્સિયસ તાપમાને રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે, રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. હવે 2000 અંશ સેલ્સિયસ તાપમાન માટે ગણતરીમાં લેવામાં આવે, 2000 અંશ સેલ્સિયસ તાપમાન માટે આ જ ગ્રાફમાં જોવામાં આવે, 2000 અંશ સેલ્સિયસ તાપમાન માટે એ એલ ટુ ઓ થ્રીનું રિડક્શન થાય તો ડેલ્ટા આરસીની કિંમત કેટલી છે. ડેલ્ટા આરસીની કિંમત જોવા જઈએ તો ડેલ્ટા આરસીની કિંમત લગભગ 650 કિલો જૂલ પ્રતિ મોલ થાય છે, લગભગ 650 કિલો જૂલ પ્રતિ મોલ થાય ડેલ્ટા આરસીની કિંમત. અને એમ જી માટેનો ગ્રાફ છે, એમ જી માટેનો ગ્રાફ છે તો એ એમ જીના ગ્રાફની અંદર ડેલ્ટા આરસીની કિંમત લગભગ 500 ને માઇનસ 550 થશે. બંનેનો સરવાળો કરવામાં આવે, બંનેનો સરવાળો કરવામાં આવશે તો એના માટેની કિંમત મળે છે લગભગ પ્લસ સો મળશે. તો એના ઉપરથી વિચારી શકે કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. પ્લસ મળે છે ડેલ્ટા આરસીની કિંમત, એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા આપમેળે થશે નહીં, પ્રક્રિયા આપમેળે થાય નહીં. તો એના માટે એ એલ ટુ ઓ થ્રીનું રિડક્શન એમ જી દ્વારા થઈ શકે નહીં, એલ ટુ ઓ થ્રીનું રિડક્શન એમ જી દ્વારા થઈ શકશે નહીં. તો એ રિડક્શન કરતા તરીકે હવે ઉપયોગમાં આવતું નથી, રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં આવશે નહીં. ગ્રાફ ઉપર જોવા જઈએ હવે તો ગ્રાફમાં જોઈએ તો 400 અંશ સેલ્સિયસ તાપમાને એલિંગામ આકૃતિમાં એમ જી અને એ એલ ટુ ઓ થ્રી એટલે કે એ એલ ટુ ઓ થ્રીમાંથી એ એલમાંથી એલ ટુ ઓ થ્રી બને તેવો ગ્રાફ આપેલો છે. એ એલ ટુ ઓ થ્રી અને એમ જી બંને માટેના ગ્રાફનું અવલોકન કરો તમે. એ એલ ટુ ઓ થ્રી અને એમ જી માટે 400 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા આપમેળે થતી હતી તો એ માટે ગ્રાફનું અવલોકન તમે કરો તો એ એલનો ગ્રાફ છે એના કરતાં એમ જીનો ગ્રાફ નીચે આપેલો છે, એમ જીનો ગ્રાફ નીચેનો. તો જ્યારે
जे पदार्थ नु आपणे रिडक्शन करवानुं छे एनी नीचेनी तरफ जो रिडक्शन करतानो ग्राफ आपेलो होय, नीचेनी तरफ रिडक्शन करता आवेला होय तो प्रक्रिया आपमेळे थशे, प्रक्रिया आपमेळे थशे। ઉપરની તરફ રિડક્શન કરતા આવેલા હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, ઉપરની તરફ રિડક્શન કરતા આવેલા હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી। ટેક્સ્ટબુકમાં ગ્રાફ તમે છે એ ફરીથી વ્યવસ્થિત જુઓ, ટેક્સ્ટબુકમાં ગ્રાફ આપેલો છે એ વ્યવસ્થિત જુઓ તો એના ઉપરથી ખ્યાલ આવશે। 2000 સેલ્સિયસ માટે આપણે જોયું હતું તો ત્યારે છે એ એલનો ગ્રાફ, આ એલનો ગ્રાફ 2000 સેલ્સિયસ તાપમાન, એના કરતાં એમ જીનો ગ્રાફ છે એ ઉપરની તરફ આવેલો છે તો એના માટે ડેલ્ટા આરજીની કિંમત પ્લસ મળી હતી એટલા માટે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગી નથી। હવે 400 સેલ્સિયસ તાપમાને જ L2O3નું રિડક્શન ઝીંક દ્વારા થઈ શકે કે નહીં વિચારો, L2O3 એનું રિડક્શન સિંક સેડેન દ્વારા થાય કે નહીં, આ પ્રક્રિયા દ્વારા એ તમારે નક્કી કરવાનું છે, ગ્રાફ ઉપરથી નક્કી કરો। આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરો તો L2O3 એમાંથી એલમાં રૂપાંતર થાય તો એના માટેના 400 સેલ્સિયસ તાપમાને ડેલ્ટા આરજીની કિંમત, સેડેનમાંથી સેડેન ઓમાં રૂપાંતર થાય એના માટે ડેલ્ટા આરજીની કિંમત 400 સેલ્સિયસ તાપમાને, એના ઉપરથી તમે જોશો તો આ કિંમતનો બંને માટે છે ડેલ્ટા આરસી માટે સરવાળો છે એ પ્લસ આવશે, પ્લસ આવે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, મતલબ રિડક્શન કરતાં છે એ એલ છે ઉપરની તરફ આવેલો છે એટલે પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા થશે નહીં, L2O3નું રિડક્શન થશે નહીં, સેડેન રિડક્શન કરતાં છે એનો ગ્રાફ એલિંગ આમ આકૃતિમાં જે તે તાપમાને ઉપર છે તો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એલિંગ આમ આકૃતિમાં કોઈ પણ પદાર્થનું રિડક્શન કરવું, દાખલા તરીકે સેડેન ઓ છે તેનું રિડક્શન કરવું છે તો એના માટે રિડક્શન કરતા પદાર્થ જે તે તાપમાને કયા કયા ઉપયોગમાં આવે છે સિંકના રિડક્શન માટે તો એનાથી નીચેની તરફ જેના જેના ગ્રાફ હોય એ પદાર્થ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે। સેડેન ઓના રિડક્શન માટે એલ્યુમિનિયમ કે MG છે એ ઉપયોગમાં આવશે જ્યાં સુધી સેડેનનો ગ્રાફ ઉપરની તરફ રહે ત્યાં સુધી, દાખલા તરીકે 400 સેલ્સિયસ, 800 સેલ્સિયસ, 1200, 1600, 2000 માટે આ ગ્રાફ છે ઉપરની તરફ છે સિંક માટેનો તો આ બધા પદાર્થ એના માટે ઉપયોગી છે। કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવાનો છે તો કાર્બનનો ગ્રાફ સિંક કરતાં નીચે ક્યારે આવશે તો અહીંયા ક્રોસ થાય છે એના પછી છે એ આ ગ્રાફ નીચે આવ્યો તો એટલા તાપમાન પછી એટલે લગભગ 800 સેલ્સિયસ તાપમાન પછી આ કાર્બન છે એ સિંકના રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે, સિંકના રિડક્શન કરતા તરીકે ઉપયોગી થશે ત્યારથી ઓછા તાપમાન માટે ઉપયોગી નથી। 800 સેલ્સિયસ તાપમાન કરતાં નીચા તાપમાને સિંક સેડેન ઓનું રિડક્શન કાર્બન દ્વારા થશે નહીં, કાર્બન દ્વારા થશે નહીં। કાર્બન મોનોક્સાઇડ છે એ ક્યારે રિડક્શન કરતા તરીકે ઉપયોગી સિંકના તો એના માટેનો ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો છો, આ કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ છે અને સિંકનો ગ્રાફ છે તે બંને, કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ છે અને સિંકનો ગ્રાફ છે, જ્યારે ઝીંકનો ગ્રાફ છે એ નીચે છે એ ક્રોસ થઈને ઉપરની તરફ જશે, જે તાપમાને ક્રોસ થઈને ઉપરની તરફ જશે પછી એ રિડક્શન કરતા તરીકે ઉપયોગી થશે। આ બંને ગ્રાફને આગળ લંબાવવામાં આવે, સેડેન ઓનો ગ્રાફ અને કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ બંનેને આગળ લંબાવવામાં આવે, જ્યારે ક્રોસ કરીને ઝીંક ઓક્સાઇડનો ગ્રાફ ઉપર અને કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ નીચે ત્યારે રિડક્શન કરતા તરીકે ઉપયોગી બનશે। આ મુજબ કયા તાપમાને રિડક્શન કરતા તરીકે જે તે પદાર્થ છે એ ઉપયોગી થશે તે નક્કી થઈ શકે। કોપર CU2O તો એનું રિડક્શન માટે છે એ બધા તાપમાને છે એ બધા
एफ ई सी ओ जेड एन ए एल के एम जी बदा है नीचे नी तरफ रहेला है। तो एना मतलब एवं थो आ बदा दरेक टेम्परेचरे कॉपर ना रिडक्शन करता तरीके आ दरेक घटकों उपयोग कर सकाय छे, दरेक घटकों उपयोग कर सकाय छे। हवे आगळनी माहिती मेळवीए, क्लियर? कहीं प्रॉब्लम हो तो ग्रुप में पर्सनल मेसेज मूकीने पूछी सको। हवे एलिंगहाम आकृति आपणे जे जोयुं तो एलिंगहाम आकृति फरीथी શું શું ઉપયોગમાં આવશે અને એની મર્યાદા કઈ છે। એલિંગહામ આકૃતિ સામાન્ય રીતે કેટલીક ધાતુ ઓક્સાઇડ રિડક્શન કરતાના નિર્માણ માટે ડેલ્ટા આર જી વિરુદ્ધિનો આલેખ છે, એટલે એમ એક્સ પ્લસ ઓ ટુ એમ એક્સ ઓ બને એના માટેનો આલેખ છે। આ પ્રક્રિયામાં વાયુમય જથ્થો ઓક્સાઇડ નિર્માણ માટે વપરાય છે, આથી ઓક્સાઇડના નિર્માણમાં આણ્વીય અધ્યક્ષકતા ઘટે છે, એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે છે, એટલે ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બનાવે છે। પરિણામે સમીકરણ 6.14 જે આગળ આવ્યું તેમાં ટી ડેલ્ટા એસ પદની નિશાની ધન થશે અને પરિણામે તાપમાન વધવા છતાં પણ ડેલ્ટા આરજીનું મૂલ્ય વધારા તરફ ખસે છે અને તેથી ડેલ્ટા એમ એક્સ એમ એક્સ ઓ ધાતુના ઓક્સાઇડના નિર્માણની મોટાભાગની પ્રક્રિયાઓમાં વક્ર ઢાળમાં ધન હોય છે, એનો ઢાળ છે એ ધન હોય છે, એટલે પ્રક્રિયાનો ગ્રાફ છે એ આ પ્રમાણે દરેકના ઉપરની તરફ એટલે ઢાળ ધન થશે એ તરફ આવેલા છે, નીચેની તરફ આવે ધાતુના ઓક્સાઇડ બનવા માટેને એવું બનતું નથી। દરેક આલેખ સીધી રેખા છે અને ઢાળ ઉપરની તરફ હોય છે, સિવાય કે કે કલામાં ફેરફાર થાય, સોલિડમાંથી લિક્વિડ અથવા તો લિક્વિડમાંથી ગેસિયસ બને ત્યારે તાપમાન એવો જ્યારે એવો ફેરફાર થાય છે ઢાળમાં વધારા સાથે બીજી ધન બાજુ દર્શાવે છે, ઢાળનો વધારો એક સાથે થશે। ઝેડએન અને ઝેડએન ઓનો આલેખ ગલનબિંદુ વક્ર એકદમ ફેરફાર બતાવે છે, આ લેખની અંદર છે એ ગલનબિંદુએ વક્રમાં એકદમ ફેરફાર થાય, સિંકનો અહીંયા છે તો આ બિંદુએ એકદમ ફેરફાર થશે એટલે એ એનું ગલનબિંદુ છે એ દર્શાવશે એલિંગહામ આકૃતિમાં। જ્યારે તાપમાન વધે ત્યારે વક્રમાં એક બિંદુ એવું હશે જે ડેલ્ટા આર જી બરાબર ઝીરોને ઓળંગે છે, ઉપરની તરફ ઝીરો છે એને ઓળંગે છે, ટેક્સ્ટબુકમાં જુઓ એટલે આ તાપમાનથી નીચેના તાપમાને ઓક્સાઇડ બનવા માટે ડેલ્ટા આર જી ઋણ હોય છે, એનાથી નીચા તાપમાન ડેલ્ટા આર જી ઋણ હોય છે, ઉપરના તાપમાને પછી ધન બનવા માટે છે, તેથી એમ એક્સ ઓ છે એ સ્થાયી છે, નીચેના તાપમાને છે એ સ્થાયી છે, એનાથી ઉપરના તાપમાને જ્યાં એમ ડેલ્ટા આર જીની કિંમત ધન બને પછી સ્થાયી રહેતો નથી, આ બિંદુથી ઉપરના તાપમાને નિર્માણની મુક્ત ઉર્જા ધન હોય તેથી આપમેળે છે વિઘટન પામે એટલે સ્થાયી નથી। સલ્ફાઇડ એટલે એલાઇડ માટે જ આવા સરખા આલેખ તૈયાર કરી શકાય, આ બધા આલેખ છે ઓક્સાઇડ માટેના, સલ્ફાઇડ એટલે એલાઇડ માટે તૈયાર કરીને એમ એક્સ એસનું રિડક્શન શા માટે મુશ્કેલ છે તો નક્કી થઈ શકે, ખૂબ ઊંચા તાપમાને છે એ પ્રક્રિયા માટે ડેલ્ટા આરસીની કિંમત છે બે એસનો સરવાળો ઋણ થશે, એટલા માટે આમ સલ્ફાઇડનું વિઘટન દ્વારા રિડક્શન દ્વારા સાતું મેળવવી મુશ્કેલ છે। હવે આ એલિંગહામ આકૃતિની મર્યાદાઓ, એલિંગહામ આકૃતિ આલેખ માત્ર સૂચવે છે કે પ્રક્રિયા શક્ય છે કે નહીં, એટલે કે રિડક્શન કરતાં વળે રિડક્શનનું વલણ દર્શાવે છે, આ એટલા માટે કારણ કે માત્ર ઉષ્મા ગતિશાસ્ત્રની સંકલ્પના ઉપર આધારિત છે ગ્રાફ છે, તે રિડક્શન માટે ગતિકીય વિશે કાંઈ કહેતું નથી, કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે એના વિશેની માહિતી આ ગ્રાફ ઉપરથી કાંઈ મળતી નથી। રિડક્શન પ્રક્રિયા કેટલી ઝડપી હશે તેવા પ્રશ્નનો ઉત્તર આ ગ્રાફ ઉપરથી મળતો નથી, તેમ છતાં સમજાવે છે કે પ્રક્રિયા જ્યારે દરેક સ્પીસીસ ઘન અવસ્થામાં હોય ત્યારે કેમ ધીમી હોય છે, જ્યારે પીગળે છે ત્યારે સરળ હોય છે, રસપ્રદ બનશે નોંધવું છે। ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર, ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફારના મૂલ્યો કોઈપણ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા પણ લગભગ અચળ રહે છે, આથી સમીકરણ 6.14 આગળ જે જોયું એમાં વેરિયેબલ ચલ ટી બને છે, ડેલ્ટા ઝી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એમાં ટી છે ચલ બને છે, વેરિયેબલ બને છે, તેમ છતાં ડેલ્ટા એસ જેની ભૌતિક અવસ્થા પર વિશેષ આધાર રાખે છે, ઘન પ્રવાહી કે વાયુ કેવું છે એના પર ડેલ્ટા એસ વધવાતા રાખશે, એન્ટ્રોપી પ્રણાલીની અવસ્થા અથવા યાદચ્છિકતા પર આધાર રાખે છે, જો સંયોજન પીગળશે તો સોલિડમાંથી લિક્વિડ અથવા બાષ્પાયન પામશે તો લિક્વિડમાંથી ગેસિયસ એટલે કે પ્રવાહીમાંથી વાયુ, ત્યારે એન્ટ્રોપી વધે છે કારણ કે કલા છે એ ઘન
प्रवाह ने प्रवाही में वायु में फेरवाता आणमीय यादृच्छिकता वधे छे। कारण में प्रवाही में जाए आणमीय यादृच्छिकता एट्ले कि एंट्रोपी में वधारो थाय छे, अनियमितता में वधारो थाय। प्रवाही में वायु में जाए एंट्रोपी में वधारो थाय छे, एवी माहिती आ ग्राफना शेप उपरथी मळे छे। पण अमुक बाबत विषेनी माहिती मळती नथी, गतिकी विषेनी काही माहिती मळती नथी, केटली झडपथी प्रक्रिया थशे एवी माहिती पण एलिंगम आकृति उपरथी मळती नथी। त्यार पछीनी मर्यादा डेल्टा आर जी नो अर्थघटन के संतुलन अचळ छे। डेल्टा जी बराबर माइनस आर टी एल एन के पर आधारित आम ते धारी लै के प्रक्रियक अने निपज संतुलन में छे। एम एक्स ए रिडक्शन करता छे, एम अने ए ओ ऑक्साइड में रूपांतर थाय तो एम एस साचू होतु नथी। कारण के प्रक्रियक अने निपज घन पदार्थ होई सके अने औद्योगिक प्रक्रम में प्रक्रियको अने निपजो बहुज ओछा समय माटे संपर्क में होय छे। औद्योगिक प्रक्रम में डायरेक्ट छे ए बहु ओछा समय माटे संपर्क में होय छे, એટલે તે હંમેશા સાચું હોતું નથી કે આ નિપજો છે એ આ પ્રમાણે સંતુલનમાં હોય છે। એટલે આ મુજબ છે આ છે એલિંગહામ આકૃતિ છે એની મર્યાદા છે એ જોવા મળે છે। એલિંગહામ આકૃતિની મર્યાદા છે એ જોવા મળે છે। બાકીનું વર્ણન જે આપેલું છે આપણે જોઈએ જે આગળ આપણે સમજૂતી મેળવી એના ઉપર આધારિત છે। ઉદાહરણ જોઈને સમજૂતી મેળવી કે બે સમીકરણ આગળ જોયા હતા 6.18 અને 6.21 ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સૂચવે છે, પણ આપણે પૂર્ણતા માટે જરૂરી છે કે પ્રક્રિયાના અનુવર્તી ઓક્સાઇડ માટે ડેલ્ટા આરસીની કિંમત જોઈ ગ્રાફ ઉપરથી નક્કી કરી શકીએ છીએ। આપણે જોઈએ એ પ્રમાણે ગરમી આપવી પડે જેથી કરીને ડેલ્ટા આરજીના મૂલ્ય છે એ ઋણ બને, અને એવું તાપમાન પસંદ કરવું કરે જેથી રિડોક્સ પ્રક્રિયા માટે ડેલ્ટા આરજીનું મૂલ્ય ઋણ બને, અને એના માટે ડેલ્ટા આરજી વિરુદ્ધ ટીનો આલેખ વક્ર જે બને છે તે બે વક્ર ઓક્સિડેશન માટે રિડક્શન માટે બંને વક્ર ઉપરથી રિડક્શન કરતા પદાર્થનું પ્રતિછેદન તે બાબત ટી તાપમાન છે દર્શાવશે। આ બિંદુ પછી ડેલ્ટા આરજીનું સંયુક્ત પ્રક્રિયા માટે વધુ ઋણ બને જેથી કરીને એમ એક્સ ઓનું રિડક્શન સરળતાથી બને, અને ત્યાર પછી ડેલ્ટા આરજીના બે મૂલ્યોના તફાવત નક્કી કરે છે। રેખાનું ઓક્સાઇડમાં રિડક્શન એવા તત્વો વડે સરળતાથી થઈ શકે છે, મતલબ ગ્રાફ છે એ નીચેની તરફ રિડક્શન કરતાનો ગ્રાફ છે એ નીચેની તરફ જાય પછી એની મદદથી રિડક્શન છે એ સરળતા થાય। આનો ગ્રાફ છે નીચે તરફ જાય એટલે જેમ તાપમાન આ પ્રમાણે હોય ત્યારે એ રિડક્શન સરળતાથી થઈ શકે છે। એટલે આ પ્રમાણે એલિંગહામ આકૃતિ ઉપરથી રિડક્શન ક્યારે થઈ શકે અને એલિંગહામ આકૃતિ ઉપરથી કઈ કઈ માહિતી મળશે અને એલિંગહામ આકૃતિની મર્યાદા કઈ છે તે જાણી શકીએ છીએ। હવે ત્યાર પછી કોયડા નંબર 6.1 6.2 અને 6.3 આપણે જે સમજૂતી મેળવી એના ઉપરથી જવાબ આપવાના છે, જે તમારે હોમવર્કમાં આના જવાબ આપવાના છે, હોમવર્કમાં જવાબ લખવાના છે। થેન્ક યુ વેરી મચ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે મળીશું।